ડીએનએ ડેલિનિટ એનાલિસિસ, એમાં જે આપણે એનટીએના જે મોક ટેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતી. અને અત્યારે હાલની અંદર અહીંયા જો આપણે વાત કરીએ એનટીએના જે મોક ટેસ્ટ છે, એ સૌ પ્રથમવાર ગુજરાતીની અંદર આ ચેનલ ઉપર તમને મળેલા છે, બરાબર? અને અત્યારે જે એનટીએના ટેસ્ટ છે, એ 4 થી 5 પ્રકરણના ટેસ્ટ, પ્રકરણ પ્રમાણે એનટીએ અત્યારે પ્રકરણ પ્રમાણે ટેસ્ટ મૂકવાની શરૂઆત કરેલી છે. અને દરેક પ્રકરણની અંદર 30 એમસીક્યુ હોય છે. તો અત્યારે 5 થી 6 જેટલા પ્રકરણ મૂકેલા છે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એની એપ્લિકેશનમાં. ધોરણ 12 ના જો ચેપ્ટર, તો કે બાયોટેકનોલોજી, એના સિદ્ધાંતો પ્રક્રિયાઓ વાળું છે. જૈવ વિવિધતા વાળું પ્રકરણ મૂકેલું છે. પ્રાણી સૃષ્ટિનું પ્રકરણ છે. અને અંતસ્ત્ર રચના સપુષ્પી વનસ્પતિની. અને એમાંથી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 નું જે આપણું પ્રકરણ છે, બરાબર, બાયોટેકનોલોજી, બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાનું જે પ્રકરણ છે એના આપણે અહીંયા એમસીક્યુ જોઈશું. ટોટલ 30 એમસીક્યુ છે, એમાંથી આજે આપણે 1 થી 15 એમસીક્યુ જોઈશું અને બીજા 1 થી 15 એમસીક્યુ આવતીકાલે આપણે જોઈશું. કેમ કે જે પણ ગુજરાતી કરવું પડે છે તો એની અંદર થોડો સમય જતો હોય છે. તો આપણે એનટીએ બાયોલોજીનો ટેસ્ટ પ્રકરણ છે, બાયોટેકનોલોજી સિદ્ધાંત અને પ્રક્રિયાઓ, પહેલો જ આપણે અહીંયા એમસીક્યુ આપ્યો કે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વાહક PBR 322 માટેની નથી? વાહક PBR 322 માટેની લાક્ષણિકતા નથી. કજમેટ તો કઈ લાક્ષણિકતા વાહક PBR 322 માટેની નથી? વારાફરતી ઓપ્શન અહીંયા જોઈએ. બે પ્રતિજૈવિક અવરોધક જનીન, એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન ધરાવે, તો કે આ એની લાક્ષણિકતા છે. આ પ્રથમ કૃત્રિમ વાહક કે જે 1997માં બોલિવર અને રોડ્સક્યુસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું, આ પણ સાચું છે, એટલે જ એનું નામ PBR 322 એ રીતે આપેલું છે. એમ્પિસિલિન અવરોધક જનીન રિસ્ટ્રિક્શન સ્થાન BMH1 અને SALL1 છે. તો જો અહીંયા જુઓ, આ એમ્પિસિલિન માટેનું સ્થાન નથી. આ જે BMH1 અને SALL1 જે આવેલું છે એ છે ટેટ્રાસાયક્લિન માટેનું. તો અહીંયા આ વિધાન ખોટું થવાનું છે, એટલે આ લાક્ષણિકતા PBR 322 ની નથી. એમ્પિસિલિન માટે તો PVU1 PST એ આવશે, એટલે આ ખોટું છે. અને PVU1 રિસ્ટ્રિક્શન સ્થાન કે જ્યાં રોપ જનીન આવેલું હોય છે, આ પણ સાચું છે. એટલે અહીંયા લાક્ષણિકતા કઈ નથી, તો જવાબ આપણો અહીંયા થશે સી જવાબ થશે. સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર તૈયાર કરવામાં આવ્યા છે કે જેનાથી આપણને શું ફાયદો થશે? વિદ્યાર્થી મિત્રો, બાયોરિએક્ટરની જે તમને આકૃતિ આપેલી છે એની નીચેના તમે બુકમાં વાક્યો જોશો તો તમને ખ્યાલ આવશે. સ્ટીયર ટેન્ક કે જે તળિયાના ભાગેથી થોડુંક વળેલું હોય એવું બાયોરિએક્ટર આકૃતિમાં પણ આપણને જ આપેલું છે. અને સ્પષ્ટ આપણને કહ્યું કે આવા બાયોરિએક્ટરથી પ્રક્રિયા થતી હોય તો એક તો મિશ્રણ સરળતાથી થાય અને બીજું ઓક્સિજનની ઉપલબ્ધતા કરી શકાય. એટલે સ્ટીયર ટેન્ક બાયોરિએક્ટર આપણે જે તૈયાર કર્યું છે એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની ઉપલબ્ધતા કરી શકાય અને જે પણ મિશ્રણ આપણું છે સંવર્ધન માધ્યમની અંદર જે પણ ઉછેર થાય સરળતાથી મિશ્ર થઈ જાય એટલા માટે. તો બાકીના જે 3 અહીંયા ઓપ્શન આપ્યા એ આવશે નહીં. એકદમ સરળ એમસીક્યુ. ડીએનએ ના ટુકડાને આપણે કોની મદદથી અલગીકૃત કરી શકાય? આપણે જાણીએ છીએ જીન ગન,
રૂપાંતરણ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ. તો જો ડીએનએ ના ટુકડાનું અલગીકરણ કરવું તો જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ. વિદ્યાર્થી મિત્રો, બીજો એમ આપણે યાદ રાખવાનું છે ધોરણ 11 માંથી, અહીંયા આપણે જો અગર અગર યાદ આવે છે, અગર 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 કોની અંદર થી મેળવવામાં આવે છે? રોડોફાયસી. રોડોફાયસી માં પણ કોણ આવે છે? જિલેડિયમ અને ગ્લાસીરેલિયા. કોણ આવે છે? જિલેડિયમ અને ગ્લાસીરેલિયા. તો આ પણ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે એમસીક્યુ ની અંદર. તો જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ થી ડીએનએ ના ટુકડાનું અલગીકરણ થશે. યજમાન કોષમાં હાઇડ્રોફિલિક આર ડીએનએ, ડીએનએ આપણું જે રૂપાંતરિત છે આપણે યજમાન કોષમાં દાખલ કરવો, પણ ડીએનએ જાતે જલાનુરાગી છે અને આપણે જેમ જાણીએ કોષરસપટલ જલાનુરાગી હોય તો એને પસાર થવા દેતું નથી. એવું આપણે જો વનસ્પતિ વહનમાં ભણ્યા હતા એને સાનુકૂળતા પૂરી પાડવી પડે. તો અહીંયા જે આપણું આર ડીએનએ છે એને દાખલ કરવા માટે જુદી જુદી તકનીક આપણને આપેલી છે, કેટલીક ભૌતિક રીતો આપેલી છે, બરાબર? તો અહીંયા ઓપ્શન એ સૂક્ષ્મ અંતક છે, પણ માઇક્રો ઇન્જેક્શન ઇન્જેક્શન હોય એનું, એની અંદર આપણું ડીએનએ અને યજમાન કોષમાં દાખલ કરી દઈએ. તો આ એના માટેની જ છે. જીન ગન પણ છે, ટંગસ્ટન સોનાનો ઉપયોગ થાય, જેમ બંદૂકમાંથી ગોળી છૂટે છે એ રીતે આપણે ગોળી જે તૈયાર થવાની છે એની અંદર આપણું આરડીએનએ હશે, એને આપણે આપાત કરીશું એટલે યજમાન કોષની અંદર જશે. હીટ શોક પદ્ધતિ આપણને આપેલી છે, ઊંચું તાપમાન નીચું તાપમાન વાળા પરથી એનાથી પણ જશે. તો આ પણ આવશે, સી પણ. એટલે અહીંયા આપણો જવાબ થશે ડી, આપેલ તમામ. અહીંયા જવાબ શું થશે? આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પણ એમસીક્યુ આપણે ગુજરાતી કરીએ છીએ તો ખૂબ જ એનો થોડો સમય માંગતો હોય, તો આ એમસીક્યુ ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે આ મહેનત કરવામાં આવે છે. બીજી કોઈ પણ ચેનલ ઉપર અથવા તો બીજા કોઈ જગ્યાએ તમને આ વિડીયો મળશે નહીં, એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો તમે, બરાબર? તમને બરાબર લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક પણ કરજો. સ્વયંજનિત બાહ્ય રંગસૂત્રીય ભાગ કે જે બાયોટેકનોલોજી માટે આશીર્વાદરૂપ છે, સ્વયંજનિત અને બાહ્ય રંગસૂત્રીય, તો આપણને ખબર છે વાયરસ છે ના, કણાપસૂત્ર કોષ કેન્દ્ર ના, આપણે બાયોટેકનોલોજીમાં પ્લાઝમિડ આશીર્વાદરૂપ છે, એનાથી જ આપણે બધી નકલો તૈયાર કરી શકીએ છીએ. જે રીતે ઝેરોક્સ મશીન કોપિયર મશીન કામ કરે છે, ઘણી બધી નકલો તૈયાર કરે, એક કોઈ આપણી જોડે પેજ છે એ પેજ ઉપર નવું લખાણ લખ્યું અને નવા લખાણની જેટલી પણ કોપી આપણે કઢાવીશું તો એ દરેક ઉપર નવું લખાણ હશે. એ જ રીતે આપણું ઈચ્છિત ડીએનએ ની જે આપણે નકલો તૈયાર કરવી છે તો એ નકલો તૈયાર કરવા માટે આપણે પ્લાઝમિડ નો ઉપયોગ કરીએ છીએ. ટેગ પોલિમરેઝ પીસીઆર ની અંદર આવે છે, આપણે ઊંચું તાપમાન હોય છે એની અંદર. પીસીઆર એક પ્રકારનું ઇનવિટ્રો સ્વયંજનન છે ડીએનએ નું, જેમ આપણા શરીરમાં ડીએનએ નું સ્વયંજનન થાય ઇનવિવો કહીશું. અરજનું તાપમાન 37 છે, આ જે આખું પીસીઆર થાય તો એમાં તો તાપમાન 70-75-90 એટલું પણ જતું હોય, તો આપણા શરીરમાં જે ઉત્સેચક કામ કરે જેટલા તાપમાને એવું એની અંદર ના કરી શકે. તો ઊંચું તાપમાન સહન કરી શકે એવું આપણે પીસીઆરમાં ઉત્સેચક જોઈતો તો નહીં, આપણે મેળવ્યો ટેગ પોલિમરેઝ. અને ટેગ પોલિમરેઝ કોની અંદરથી મેળવ્યો? તો કે આ એક થર્મોફિલિક બેક્ટેરિયા અને થર્મસ એક્વેટિક્સ. અહીંયા જવાબ આવશે બંને, આપણી બુકમાં એક જ ખાલી આપેલું છે થર્મસ એક્વેટિક્સ, જવાબ આવશે અહીંયા બંને. જનીન પરિવર્તિત સજીવોના નિર્માણના ચરણ, રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની પહેલા જ આપણે એનસીઆરટી ની બુકમાં આપેલું છે કે જનીન પરિવર્તિત કોઈ પણ આપણે સજીવ તૈયાર કરવો છે તો એના ચરણ એના પગથિયા કયા કયા છે. પહેલું જ આપણે એના ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ની ઓળખ કરવી પડે, બરાબર છે? દાખલા તરીકે બીટી કપાસનું ઉદાહરણ લઈએ તો બેસિલસ થુરેન્જેસિસ માંથી ચોક્કસ આપણે ડીએનએ ઓળખ્યો, ઓળખ પામેલા ડીએનએ નો યજમાનમાં પ્રવેશ કરાવવો પડે છે, બરાબર? પ્રવેશેલા ડીએનએ ની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં ડીએનએ નું સ્થળાંતર પણ કરવું પડે. જો વિદ્યાર્થીઓ આજે ગુજરાતી કર્યું ને ઉતાવળની અંદર અહીંયા ડી ઓપ્શન લખવાનો જ બાકી રહી ગયો છે,
અને ડી ઓપ્શન હતો આપેલ બધા જ. તો આ બધા જ જે ચરણ છે એ બધા જ ચરણ કોના માટેના છે? જનીન પરિવર્તિત સજીવના નિર્માણ માટેના છે. પીસીઆર માટે યોગ્ય વિકલ્પ, અને અત્યારે તો બધા જ આરટીપીસીઆર બરાબર શબ્દથી પરિચિત છો તમે, તો એ પીસીઆર અને દરેકે દરેકે વિદ્યાર્થીઓએ ઘરે વ્યવસ્થિત વાંચવાનું, તૈયાર કરવાનું, રિવિઝન કરો, સમય મળ્યો છે બરાબર, ખૂબ જ કાળજી રાખજો અત્યારે પણ તમે, અને દરેકે દરેક સ્વસ્થ રહો એવી પ્રભુને પ્રાર્થના, કોઈ પણ તકલીફ ના પડે કોઈના પણ ઘરે. પીસીઆર માટે યોગ્ય ક્રમ પસંદ કરો. તો પીસીઆર જે થાય એમાં ખબર છે આપણે કે ભાઈ પહેલા જ આપણે શું કરવું પડશે, ડીએનએ ની જે બંને જે શૃંખલાઓ છે એ ડીએનએ ની બંને શૃંખલાઓ શું થઈ જવાની, ખુલ્લી કરવાની છે. તાપમાન વધારીશું એટલે વિનૈસર્ગીકરણ આવશે પહેલા, તાપમાન ઘટાડીશું અને જે પણ આપણું પ્રાઇમર ને બધું હશે એ પછી વિસ્તૃતિકરણ કરવાનું શરૂઆત થઈ જશે. તો જવાબ થઈ જશે સી. ઉચ્ચ કક્ષાના સજીવોમાં ક્લોનિંગ જનીનના વાહક માટે કોનો ઉપયોગ થાય? જો બે વાહક આપ્યા, એક તો ઈચ્છિત જનીનનું નકલ બનાવતા જે વાહક, એમાં એક પ્લાઝમિડ છે. હવે એની નકલ બની ગઈ, નકલ બની ગયા પછી આપણે કોઈ સજીવમાં દાખલ કરવી, કોઈ પ્રાણીમાં દાખલ કરવી, વનસ્પતિમાં દાખલ કરવું, તો એ કોની મદદથી થઈ શકે? બકુલો વાયરસ નહીં આવે. હવે બકુલો વાયરસ કઈ જગ્યાએ ભણ્યા તમે ધોરણ 12માં, એટલું તમે કોમેન્ટની અંદર જણાવજો, અને કઈ જગ્યાએ બકુલો વાયરસનો ઉપયોગ થાય એ પણ એક સરસ એમસીક્યુ છે જે તે ચેપ્ટરમાંથી, એ તમારે જણાવવાનું છે. તો કોમેન્ટ સેક્શનમાં એ જણાવજો બકુલો વાયરસ કઈ રીતે ઉપયોગી છે બરાબર, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવમાં આપેલું છે. તો ક્લોનિંગ જનીનના વાહક માટે કોનો ઉપયોગ થાય? તો કે આપણે ઉપયોગ કરવામાં આવે છે ભાઈ રિટ્રોવાયરસ. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? રિટ્રોવાયરસનો ઉપયોગ થાય છે. અને વનસ્પતિ હશે કોષો, તો એના માટે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સનો ઉપયોગ કરીએ છીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઇકો R1 માટે યોગ્ય ક્રમ, રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ છે, એન્ડોન્યુક્લિએજ ચોક્કસ પોલિડ્રેમિક જે ક્રમ છે 5-3-3-5 નું જે લખાણ છે તેથી એક આપશે. અને આ કઈ જગ્યાએથી કાપે? તો ઓપ્શન 4 માંથી શોધો. આ પણ પાછલા વર્ષમાં પૂછાયેલો છે આ એમસીક્યુ. તો જુઓ 5-3-3-5 નું બધું લખાણ કોની અંદર સરખું થશે? ઓપ્શન જુઓ તમે, અહીં એક જ ઓપ્શન આપણે આવશે કે જેની અંદર GAATTC અહીંયા થશે બરાબર છે. તો આ જવાબ આપણો થશે સી. હવે અહીંયા ખાલી મેં લખ્યું કે PBR 322 આકૃતિ, અને આકૃતિ આધારિત એમસીક્યુ હતો અને છે હજુ અહીંયા. અને પછી એ જોયું ને ખબર પડી કે ભાઈ આકૃતિ આધારિત તો છે, આકૃતિ ના હોય તો પણ એમસીક્યુ જવાબ આવડી જાય, કારણ કે ખરું ખોટું જ અહીંયા પસંદ કરવાનું છે. એટલે અહીંયા જોવો એટલે તમને ખબર પડી જશે. અહીંયા ORI તો ઓરિજિનલ રિસ્ટ્રિક્શન એન્જ ભાઈ આવું તો છે જ નહીં, ઓરિજિન ઓફ એપ્લિકેશન એવું છે. રોપ નો ભાગ રિડ્યુસ ઓસ્મેટિક પ્રેશર, આવું તો કશું આવતું જ નથી, આ પણ ના થાય. હિન્ડ 3 ઇકો R1 પસંદગીમાન રેખક, પસંદગીમાન રેખક તરીકે તો કોનો ઉપયોગ કરીએ? એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનનો ઉપયોગ કરીએ છીએ એમ ભાઈ, એનો ઉપયોગ તો કરતા, એ તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એટલે આ પણ નહીં આવે, બી પણ નહીં આવે, એ પણ નહીં આવે. તો બાકી કોણ રહ્યું ભાઈ? જવાબ આવશે ડી, એમ્પિસિલિન અવરોધક, ટેટ્રાસાયક્લિન અવરોધક. અહીંયા પણ એક ખાસ યાદ રાખજો તમે, કુદરતમાં જે જોવા મળતી કુલાઈમાં આવું કશું નથી, નતો જો એનું ઇન્ફેક્શન આપણને થાય તો આપણે કોઈ દવા વાપરી ના શકીએ, પરંતુ આપણે તૈયાર કરી છે કૃત્રિમ રીતે, એ આપણે PBR 322 તૈયાર કરેલો છે. બે બેક્ટેરિયા કે જે ખૂબ જ જીનેટિક ઇજનેરીની અંદર જે પણ આપણે પ્રયોગો કરીએ છીએ એમાં ખૂબ જ મહત્વનો એમનો ઉપયોગ થાય છે. પહેલો જ ઓપ્શન જુઓ તમે, ઇકોલાય. તો જુઓ ઇકોલાય વાહક તરીકે ઉપયોગ કરીએ છીએ બરાબર છે. એગ્રોબેક્ટેરિયમનો ઉપયોગ કરી હમણાં જ આગળ વાત કરી, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સ વનસ્પતિની અંદર RDNA ને અભિવ્યક્ત કરવડાવવા દાખલ કરવા છે બરાબર. તો અહીંયા એ જ આપણો અહીંયા જવાબ થઈ જશે, કિન આવશે નહીં. રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે ખોટું વિધાન પસંદ કરો,
विद्यार्थी मित्रों आ नीट 2020 નું જે પેપર હતું એમાં આપણા પેપર ની અંદર આ જે ચેપ્ટર ના એમસીક્યુ આપણે એનસીઆરટી એક્ઝામ્પલર ના એ વખતે સોલ્વ પણ કરાયા હતા અને જે પેપર નીકળ્યું હતું તો આ જે 11 ને 12 માં ચેપ્ટર ની અંદર અમને બહુ જ લગાવ હતો એટલે 11 અને 12 ના ચેપ્ટર માંથી સરસ મજાના 6 7 8 જેટલા પ્રશ્નો પૂછાઈ ગયા હતા નીટ ની પરીક્ષામાં નીટ 2020 માં અંદાજિત કહું છું કેમ કે ડિટેલ એનો વિડિયો મૂકેલો છે કે ભાઈ અત્યાર સુધી છેલ્લા 7-8 વર્ષની અંદર કેટલા કેટલા ચેપ્ટર માંથી કઈ રીતે એમસીક્યુ પૂછે એ પણ તમે જોઈ લેજો તો ખ્યાલ આવશે તમને બરાબર. તો આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે ખોટું વિધાન પસંદ કરો. પહેલું વિધાન જોઈએ 230 થી વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો 900 થી વધારે બેક્ટેરિયાની જાતમાંથી અલગ કરવામાં આવે છે. આમાં ભૂલ જ છે ને ભાઈ કે બરાબર છે ભૂલ છે શું ભૂલ છે 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને 230 થી વધુ બેક્ટેરિયાની જાતમાં અલગીકૃત કરાયા. પહેલું જ વિધાન ખોટું છે તો આપણે જોઈએ છે એ એનસીઆરટી ના એક એક જે વિધાન છે એ દરેકમાંથી એક એક શબ્દ ફેરવી નાખે અને એવા ઘણા એમસીક્યુ પૂછે નેટના પેપર જો તમને ખ્યાલ આવશે ભલે બુકનું હોય અને આ તો ખરું ખોટું વિધાન એક જ ચેપ્ટરનું છે. એવા એમસીક્યુ હોય કે ચારે ચાર ખરા ખોટા વિધાન ચાર જુદા જુદા ચેપ્ટર ના હોય અને હોય ભલે બુકનું પણ એક એમસીક્યુ સોલ્વ કરતી વખતે ચાર ચેપ્ટર તમારે યાદ કરવા પડે એટલે એનસીઆરટી ને જ આપણે બરાબર સમજવાની તૈયાર કરવાની. બીજું લેબ મેન્યુઅલ બારંબાર તમને કહું છું એ પણ ડાઉનલોડ કરી લેજો એ પણ જોજો. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ડીએનએ માં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઇડ શૃંખલાને ઓળખે આ તો વિધાન સાચું છે. હિન્દ થ્રી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા માંથી આ પણ સાચું છે. આર બેક્ટેરિયા ને બેક્ટેરિયોફેજ થી રક્ષણ આપે છે આ પણ સાચું જ છે બરાબર. તો એ વિધાન જ ખોટું એ ખ્યાલ આવી ગયો આપણને. રિકોમ્બિનન્ટ જો ઉતાવળમાં લખવાનું છે ને રિકોમ્બિનન્ટ વસાહતો સફેદ રંગની જોવા મળે. જો એક આપણે સરળ પસંદગીમાં રેખક તૈયાર કર્યો હતો બરાબર પીબીઆર 322 માં છેલ્લા આપણે જોયું પાછળના પેજ પર બિન પુનઃ સંયોજિત બેક્ટેરિયા બીટા ગેલેક્ટોસાઇડ ધરાવે છે તો કે ના ભાઈ. હવે રિકોમ્બિનન્ટ વસાહતો સફેદ રંગની કેમ છે તો કે નિવેશી નિષ્ક્રિયતા આપણને ખ્યાલ છે નિવેશી નિષ્ક્રિયતા. તો નિવેશની હાજરીના પરિણામે બીટા ગેલેક્ટોસાઇડેજ જનીનની નિવેશી નિષ્ક્રિયતામાં પરિણમે અને જેનાથી પુનઃ સંયોજિત રંગવિહીન એટલે કે સફેદ રંગની આપણને જોવા મળે. તો જવાબ અહીંયા થઈ ગયો આપણો બી. ડીની અંદર પણ આરડીએનએની જગ્યાએ ખાલી જે પુનઃ સંયોજન વગરના એવો ઓપ્શન હતો બરાબર એ પણ બાકી રહી ગયો લખવામાં. છેલ્લો એમસીક્યુ આદર્શ ક્લોનિંગ વાહક ધરાવે. આદર્શ ક્લોનિંગ વાહક શું ધરાવે તો કે આદર્શ જે ક્લોનિંગ વાહક છે રિસ્ટ્રિક્શન સ્થાન ધરાવે બરાબર ધરાવે છે. પસંદગીમાન રેખક છે જોયું પીબીઆર 322 જોવો તમે સ્વયંજન ઉત્પત્તિ આ બધું જ ધરાવે. તો ઓપ્શન અહીંયા આપેલ ડી એટલે કે આપેલ તમામ થશે. તો આપણે અહીંયા જે પ્રકરણ એનટીએ ની અંદર મૂકેલું છે એનું ગુજરાતી આપણે અહીંયા સૌ પ્રથમ વાર આપણે અહીંયા જોયું 15 એમસીક્યુ જોયા બીજા 15 આગામી વિડીયોની અંદર જોઈશું. અને આની જે પણ પીડીએફ હશે એ પણ જો શક્ય બને તો આપણે એપ્લિકેશનમાં મૂકીશું. એપ્લિકેશનનું નામ છે આજ ડીએનએ ડાયનેમિક એનાલિસિસ. અને એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ શરૂ છે કોઈ પણ વિદ્યાર્થીઓને જો જોઈન થવું હોય બરાબર. તો એ ફ્રી પણ છે ઘણા ટેસ્ટ અને ઘણા ટેસ્ટ પરચેસ પણ છે. એમાં ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ગુજરાતી મીડિયમ બાયોલોજી ઓનલાઈન ની ટેસ્ટ સિરીઝ કે 100 થી પણ વધારે એની અંદર આપણે ટેસ્ટ આપીશું ગુજરાતી માધ્યમની અંદર નીટની પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે. તો આ એનટીએના મોક ટેસ્ટનો જે પણ વિડીયો છે આના બાકીના 15 એમસીક્યુ આવતીકાલે અથવા તો આના પછીના 15 આપણે મૂકીશું. તો બધા છેલ્લે જેમ કે એમ સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો. થેન્ક યુ.